હવે એક નજર મહત્વના સમાચાર તરફ. પ્રાંતિજથી મળી રહ્યા છે મહત્વના સમાચાર. પ્રાંતિજ અને તલોદ તાલુકાની સરકારી શાળાઓ મર્જ કરવાને લઈને વિરોધ શરૂ થયો. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓ હિંમતનગરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી મર્જ ન કરવા માંગણી કરી, ત્યારે હિંમતનગરમાં જિલ્લા પંચાયતમાં આવેલા પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને વાલીઓએ કરી રજૂઆત. રાજ્ય સરકાર દ્વારા ઓછી સંખ્યા ધરાવતી 6-8ની શાળા મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે પ્રાંતિજ અને તલોદ તાલુકાની દલપુર, મોયદ, અદાપુર, મુદાસણ સહિત પ્રાથમિક શાળાઓ મર્જ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ આદેશ કર્યા છે. આદેશને પગલે શાળાઓ બંધ થતા બાળકોને દૂરની શાળામાં અભ્યાસ અર્થે જવું પડે તેમ છે. બાળકોને અનેક મુશ્કેલીઓ પડી શકે તેવી છે. પ્રાંતિજથી મળી રહ્યા છે મહત્વના સમાચાર. પ્રાંતિજ અને તલોદ તાલુકાની સરકારી શાળાઓ મર્જ કરવાને લઈને વિરોધ શરૂ થયો છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓ હિંમતનગરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી મર્જ ન કરવા માંગણી કરી છે, ત્યારે હિંમતનગરના જિલ્લા પંચાયતમાં આવેલ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને વાલીઓએ કરી રજૂઆત, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઓછી સંખ્યા ધરાવતી 6-8ની શાળા મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે પ્રાંતિજ અને તલોદ તાલુકાની દલપુર, મોયદ, અદાપુર, મુદાસણ સહિતની પ્રાથમિક શાળાઓ મર્જ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો છે, ત્યારે આદેશને પગલે શાળાઓ બંધ થતા બાળકોને દૂરની શાળામાં અભ્યાસ અર્થે જવું પડે તેમ છે અને બાળકોને અનેક મુશ્કેલીઓ પડી શકે તેવી છે. Thank you.